आगामी दिवसोमां योजानार भावनगर नागरिक सहकारी बैंकनी चूंटणीमां भाजप द्वारा पोताना उम्मेदवारो उभा राखवा माटेनी प्रक्रिया हाथ धराई हती। નાગરિક સહકારી બેંકના હોદ્દેદારોની વરણી કરવા આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે। બરોબર ઓળખે છે તો 1000 મતદારને એ ઓળખે છે અથવા એનું મતદાન એની ફેવરમાં પેનલની ફેવરમાં કરાવી દેશે। તમે એવું લિસ્ટ બનાવી દો। ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ શહેર ભાજપ કાર્યાલય ખાતે બેસી ભાવનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડવા ઈચ્છુક આગેવાનો કાર્યકરોને સાંભળ્યા હતા। વોર્ડમાંથી આપણે એક જ વોર્ડમાં સીટો ગઈ ને જે ત્યાં કેટલાક મતદારો તમારા સંપર્કમાં છે? કુલ મતદારો સંપર્ક 1260। તમે કામ કરો, 1260 મતદારો તમારા સંપર્કમાં છે, એનું લિસ્ટ બનાવી દો। મતદાર યદી એ પડી જાય તો મેં બેસી જાઉં। સહકારી ક્ષેત્ર પર પોતાનો પગદંડો જમાવવા ભાજપ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। આખા દેશમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જે જગ્યાએ વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું ત્યાં લોકોના ટેકાથી અને લોકમતથી શાસનની ધુરા સંભાળી અને દેશના હિતના કામો કરી રહી છે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે, એ જ બાબતે અહીંયા પણ ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી પોતાના નિર્ણયો કરશે। નાગરિક સહકારી બેંકની ચૂંટણી આવવાની છે। ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ વાંચકો અથવા જેમને ચૂંટણી લડવાની રસ છે એ લોકોને આજે સાંભળવા માટે અપાવ્યા છું, શું કહેશું? ભાવનગર નાગરિક સહકારી બેંકની આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમને 3 ભાજપના કાર્યકર્તાઓને, હું છું, મારી સાથે કશ્યપભાઈ શુક્લ છે, એના ભાવનગરના પૂર્વ પ્રભારી હાલમાં કચ્છના પ્રભારી, અને મંજુલાબેન દેતરોજા મોરબીથી છે, બોટાદના પૂર્વ પ્રભારી, અમે 3 લોકો અહીંયા આગેવાનોને મળવા અને કોઈને ચૂંટણી લડવી હોય તેને સાંભળવા માટે આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે બેસી અને ચૂંટણી લડવી ન લડવી, પેનલ બનાવવી ન બનાવવી, સ્ટ્રેટેજી કેવી બનાવવી, આ બધી બાબતોનો અત્યારે અમે વિચાર કરીએ છીએ। અમારે વિચારધારાના અંતે એક પાર્ટીને અમે રિપોર્ટ મોકલશું પ્રદેશ ભાજપને, એના આધારે પ્રદેશ ભાજપ તરફથી જે કંઈ સૂચનાઓ મળશે એ સૂચના પ્રમાણે ભાવનગર મહાનગર પોતાનો નિર્ણય કરી અને આગામી દિવસોમાં અમારા પ્રમુખ અભયસિંહ જે છે એ જાહેરાત કરશે કેવી સ્ટ્રેટેજીથી અમે આગળ વધવા માંગીએ છીએ।